કંટ્રોલર્સ અને ઇન્ટ્રોડક્શન જોવા માટે આપણે જે આગળના યુનિટ યુનિટ નંબર 2 માં આપણે માઇક્રો પ્રોસેસર વિશે જોઈલું હતું હવે આ છે માઇક્રો કંટ્રોલર માઇક્રો કંટ્રોલર યુનિટ નંબર 3 આ વસ્તુ જોવાની છે એમાંનો પહેલો ટોપિક છે આપણો કમ્પેર માઇક્રો કંટ્રોલર્સ એન્ડ માઇક્રો પ્રોસેસર્સ આ બેનું કમ્પેરિઝન અને માઇક્રો કંટ્રોલર 8051 નું ઇન્ટ્રોડક્શન આ ટોપિક આજે આપણે જોવાના છે સર તમારી લેબ નહીં આવે આવતા વીકમાં લેબ આવશે ઠીક છે આવતા વીકમાં આપણે લેબ આવશે બે કલાક નહીં આ ફોર માં બી સર થર્ડ જેવું છે લખવાનું તો લખી દીધું છે બાકીનું પેલું થર્ડ માં નહીં હતું એક્સપેરિમેન્ટ નંબર 3 એટલે કે આ જે સિમ્યુલેટર છે આ સિમ્યુલેટર ને કેવી રીતે વાપરવાનું એ સિમ્યુલેટર હું સ્ટાર્ટ કરીને તમને બતાવીશ અને જે પ્રોગ્રામ છે આના પછીનો આ પ્રોગ્રામ છે કે ભાઈ બે હેક્સાડેસિમલ નંબર નું એડિશન કરવાનું તો આ પ્રોગ્રામ આપણે એમાં રન કરીને જોવાનો છે હવે આમાં કેટલું લખવાનું તો અમે કેવાનું આ છે મેડમ અમને ચલવેલો હતો એક્સપ્લેન કરેલો અહીંયાથી લઈને એમાં બધું લખવાનું છે આપણે આ જે ડાયાગ્રામ સિમ્યુલેટર સ્ક્રીન એના સિવાય નું બધું સિમ્યુલેટર સ્ક્રીન જે ડાયાગ્રામ દેખાય છે ને એના સિવાય નું બધું ઠીક છે આપણ નથી ઓકે સર થેન્ક યુ એન્ડ સોરી ડિસ્ટર્બિંગ હા નો પ્રોબ્લેમ ચાલો હવે છે ને હવે આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો કંટ્રોલર્સ તો 8085 માં તમે જોયું હશે ઘણી બધી વસ્તુઓ એ ઘણું બધું ઉપયોગી પણ છે અને અમુક વસ્તુ એમાં મિસિંગ છે તો ભાઈ એનાથી એડવાન્સ બીજું કંઈક પ્રોસેસર માર્કેટમાં આવ્યું જે ઇન્ટેલ કંપનીએ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું અને એ માઇક્રો પ્રોસેસરમાં જે માઇક્રો પ્રોસેસર 8085માં રોમ રેમ ઇનપુટ આઉટપુટ વગેરે વસ્તુઓ ઇનબિલ્ટ નહીં હતી તો અહીંયા આગળ ઇનબિલ્ટ આપણને જોવા મળશે બરાબર ઇનબિલ્ટ એટલે કે સપોઝ કે ભાઈ 128 બાઇટ્સની રેમ છે તો એ 128 બાઇટની રહેશે અંદર હવે તમારે વધારવી હોય તો તમે એડિશનલ આઈસી તો જરૂર પડશે જ અથવા તો તમે એ માઇક્રો કંટ્રોલર ઉઠાવીને એની જગ્યાએ એ જ સિરીઝનું બીજું માઇક્રો કંટ્રોલર મૂકી દો જેની રેમ એનાથી વધારે હોય તો તમારી રિક્વાયરમેન્ટ વધે તો તમારે આ માઇક્રો કંટ્રોલર ઉઠાવીને એની જગ્યાએ બીજું મૂકી દેવું પડે જ્યારે માઇક્રો પ્રોસેસર 8085માં સપોઝ તમે કોઈક રેમ લગાવી છે અને તમારે એનાથી થોડી વધારે રેમ જોઈએ છે બરાબર એડ્રેસ લાઇન 16 એડ્રેસ લાઇન એડ્રેસ કરી શકે તેનાથી વધારે તો નહીં લગાવી શકો તમે પણ 128 બાઇટની માઇક્રો પ્રોસેસર સાથે તમે લગાવી દીધી 8085 સાથે અને તમારે મન થયું કે ભાઈ આટલું હવે કામ નથી તો તું એનાથી થોડી વધારે જોઈએ તો તે ટાઈમે તમારે આખું માઇક્રો પ્રોસેસર 8085 કાઢીને બહાર કાઢવાની જરૂર નહીં પડે ત્યારે ખાલી તમારે જે રેમની આઈસી તમે લગાવશો મેમરી એ મેમરી ખાલી કાઢીને નવી મેમરી તમારે લગાવી દેવાની ત્યારે તો આ ટર્મિનોલોજી આપણે જોઈ ગઈ કાલે બધી તો જનરલ બ્લોક ડાયાગ્રામ માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલરનો અહીંયા આગળ આપણને દેખાય છે જેમાં બ્લોક્સ છે કે ભાઈ આમાં બ્લોક્સ કેવી રીતે ઇન્ટરકનેક્ટેડ છે એ નથી ડ્રો કરેલું એ આપણે બ્લોક ડાયાગ્રામની અંદર જોશું પણ આ એક મેઇન કમ્પેરિઝનનો પોઈન્ટ છે કે ભાઈ કોઈ માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમ હોય અહીંયા આગળ આપણે જનરલી 8085 અને માઇક્રો પ્રોસેસર તરીકે આની વાત કરીએ અને માઇક્રો કંટ્રોલર તરીકે 8051ની વાત કરીએ ઠીક છે આના સિવાય પણ ઘણા બધા માઇક્રો પ્રોસેસર આવે માઇક્રો કંટ્રોલર આવે એમાં આ બે વસ્તુ સાચી જ પડે એવું જરૂરી નથી ઠીક છે તો આ
પર્ટિક્યુલરલી આના માટે આપણે જોઈએ તો આપણું આલુ એટલે કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, જેમાં સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એટલે કે એરિથમેટિક ઓપરેશન્સ, અને આલુનો બીજો એલ એટલે કે લોજિકલ ઓપરેશન્સ. તો આપણે જોયું કે એન્ડ ઓપરેશન, ઓર ઓપરેશન, નોટ ઓપરેશન વગેરે વસ્તુ લોજિકલ ઓપરેશન્સ કહેવાય. તો આલુમાં આ બધા ઓપરેશન થાય તો એ 8085 પાસે છે, અને એ જ વસ્તુ 8051 પાસે પણ છે અહીંયા આલુ. એના પછી માઇક્રોપ્રોસેસર પાસે તમે ભણ્યા હશો, તેમાં એક્યુમ્યુલેટર છે અને વર્કિંગ રજિસ્ટર્સ છે. ઠીક છે, તો એક્યુમ્યુલેટર એટલે કે એને આપણે એથી ઇન્ડિકેટ કરીએ, અને ઇન્સ્ટ્રક્શનમાં પણ એ તરીકે જેને યુઝ કરીએ આપણે. અને બીજા વર્કિંગ રજિસ્ટર્સ છે, જેને આપણે જનરલ પર્પઝ રજિસ્ટર્સ કહીએ છીએ, જેનું નામ છે બી સી ડી ઈ એચ એલ. આ એ બી સી ડી ઈ એચ એલ બધા 8-8 બીટના રજિસ્ટર્સ છે, અથવા તો આપણે કહીશું કે 1 બાઇટના બધા રજિસ્ટર્સ. તો 8 બીટનો કોઈ ડેટા સ્ટોર કરવો હોય, જ્યારે કોઈ મેન્યુપ્યુલેશન તમે કરવા માંગો, એડિશન અથવા સબટ્રેક્શન, તો એડિશન અથવા સબટ્રેક્શન કરવા માટે પહેલે માઇક્રો પ્રોસેસરમાં બે ડેટા આવવા તો જોઈએ. તો એ બે ડેટા એ માઇક્રો પ્રોસેસર આ રજિસ્ટર્સમાં લઈ પહેલા, અને રજિસ્ટર્સમાં લીધા પછી એનું એડિશન સબટ્રેક્શન કોઈ પણ ઓપરેશન કરવાનું તો કરી શકાય. ઠીક છે, અને તમને ઓલરેડી ખ્યાલ હશે કે ભાઈ કોઈ પણ આલુનું ઓપરેશન હોય તો તેમાંનો એક ઓપરાન્ડ ઓલવેઝ એક્યુમ્યુલેટર હોય છે, હે ને? એક્યુમ્યુલેટર દરેકે દરેક આલુના ઓપરેશનમાં ઇન્વોલ્વ હોય છે, અને રિઝલ્ટ જે પણ બને ફાઇનલી એડિશનનું સબટ્રેક્શનનું, એ રિઝલ્ટ પણ આપણે સ્ટોર કરવાની જરૂર નથી કોઈ જગ્યાએ, ડાયરેક્ટલી એક્યુમ્યુલેટરમાં સ્ટોર થઈએ ઓટોમેટિક. અને આપણે પછી કોઈ મેમરી લોકેશન પર સ્ટોર કરવા માંગતા હોય તો એક્યુમ્યુલેટરમાંથી મેમરી લોકેશન પર આપણે એને લઈ જઈશું. એ વસ્તુ આપણે પ્રોગ્રામમાં જોશું, ત્યારે એડિશન સબટ્રેક્શનનો પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેબમાં જોવાના છે આવતા વીકમાં ત્યારે. અને એક્યુમ્યુલેટર ફાસ્ટેસ્ટ મેમરી છે બરાબર બાકીને રજિસ્ટર કરતા, કેમ કે દર વખતે એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, એટલે એ ફાસ્ટ એક્સેસ થાય એવી જ મેમરી હોવી જોઈએ. તો ભાઈ આ વસ્તુ તો માઇક્રો કંટ્રોલર 8051 પાસે પણ અવેલેબલ છે. ઠીક છે, અહીંયા આગળ બીસીડી એચએલ નામ છે, એના સિવાય પણ બે બીજા છે, W1SZ જે યુઝર એક્સેસ નથી કરતો. પણ હવે માઇક્રો કંટ્રોલર પાસે બીસીડી એચએલ એવા નામ નથી, એના પાસે છે રજિસ્ટર્સ, એ પણ 8085 કરતા વધારે છે. એના નામ ડિઝાઇનરે આ રીતે આપ્યા છે, R0, R1, R2, up to R7. આ ટોટલ થઈ ગયા 8 રજિસ્ટર્સ. તો આ એક રજિસ્ટરનું બેંક થયું બેંક ઝીરોમાં 8 રજિસ્ટર છે, પછી બેંક 1માં બીજા 8 રજિસ્ટર છે, નામ પાછા એના એ જ છે R0 થી R7. પછી બેંક 1 થયું, બેંક 0 થયું, બેંક 2 થયું, બેંક 3 થયું, એવી રીતે 8-8-8 કરીને 8×32 રજિસ્ટર્સ છે R0 થી લઈને R7 નામના. એટલે કે R0 નામના 4 રજિસ્ટર છે, R1 નામના 4 છે, R7 નામના 4 છે, વચ્ચેના પણ 4-4 જ છે. ઠીક છે, 8×32 રજિસ્ટર્સ અહીંયા આગળ આવી રીતે હશે. પણ ટૂંકમાં એ ત્યાં પણ હતા, અહીંયા પણ છે, તો આ બે વસ્તુ તો કોમન છે. ત્યાં હતું પ્રોગ્રામ કાઉન્ટર, અહીંયા આગળ પણ છે પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર તમને ઓલરેડી ખબર છે એનું કામ શું છે. પ્રોગ્રામ કાઉન્ટરનું કામ એ છે કે જે પણ ઇન્સ્ટ્રક્શન્સ હોય માઇક્રો કંટ્રોલર જે એક્ઝિક્યુટ કરતો હોય, તો તે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પછી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ ફેચ કરવાની છે, કઈ ઇન્સ્ટ્રક્શન પાસે જવાનું છે, તો તેનું એડ્રેસ બતાવે છે આ પ્રોગ્રામ કાઉન્ટર. બરાબર, પ્રોગ્રામ કાઉન્ટરનું 8051માં અને 8085 બંનેમાં કામ સેમ જ છે. પછી છે સ્ટેક પોઇન્ટર, જે માઇક્રો પ્રોસેસર પાસે છે અને કંટ્રોલર પાસે પણ છે. સ્ટેક પોઇન્ટરનું કામ એ છે કે જ્યારે આપણો પ્રોગ્રામનો ફ્લો કોઈ સબ રૂટીન પાસે જાય, મેઇન પ્રોગ્રામમાંથી આપણો પ્રોગ્રામનો ફ્લો કોઈ સબ રૂટીન પાસે જાય, એટલે કે કોઈ વખત કોઈ ઇન્ટરપ્ટ આપણે આવી જાય, અથવા તો આપણે જમ્પ કન્ડિશનલી જમ્પ કરાવીએ, આપણે અનકન્ડિશનલી જમ્પ કરાવીએ, અથવા તો કોઈ ટાઈપનો ઇન્ટરપ્ટ આવી જાય, તો આપણો પ્રોગ્રામનો ફ્લો કોઈ બીજી જગ્યાએ જતો રહે છે. ફોર જસ્ટ એક્ઝામ્પલ, એક મિનિટ માટે હું તમને કહું છું. તો ધારો કે આપણી ઇન્સ્ટ્રક્શન અહીંયા આગળ લખી છે કે એડ્રેસ 1 ઉપર કોઈ ઇન્સ્ટ્રક્શન છે, એડ્રેસ 2 પર છે કોઈ, એડ્રેસ 3 પર છે, 4, 5, 6, 7 બધી એડ્રેસ ઉપર ઇન્સ્ટ્રક્શન આપણે લખી છે.
હવે માઇક્રો કંટ્રોલરે અથવા પ્રોસેસરે પ્રોગ્રામ ચાલુ કરી દીધો. આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગઈ, આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગઈ. હવે ત્રીજી ઇન્સ્ટ્રક્શનમાં આપણે કદાચ ધારો કે લખીએ કે કોઈ જગ્યાએ જમ્પ કરાવવાનું છે, અથવા તો કોઈ કોલ આવ્યો છે, અથવા તો આપણે અઝ્યુમ કરીએ કે અહીંયા ઇન્ટરપ્ટ આવી ગયો, એટલે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની અટકી જશે. બરાબર, જેવી આ ઇન્સ્ટ્રક્શન પૈતી બીજી, એવો જ ઇન્ટરપ્ટ આવી ગયો. તો હવે ત્રીજી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ નહીં થશે, પણ એની જગ્યાએ જે ઇન્ટરપ્ટ કહેવા માંગે છે કે ઇન્ટરપ્ટ ધારો કે કહે છે કે 25 નંબરની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરો, પછી 27, 28 એવી રીતે, અને છેલ્લે એ ઇન્ટરપ્ટના સબરૂટીનમાં લખ્યું હશે કે રિટર્ન, એટલે પાછા જાઓ, એમાં આપણે લખ્યું હશે. તો આ ઇન્ટરપ્ટ આવે ત્યાં ઇન્ટરપ્ટમાં શું કરવાનું તે આપણે જાતે જ લખવાનું છે પ્રોગ્રામની અંદર. ઠીક છે, તો ધારો કે બે ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ગઈ, તો પછી ઇન્ટરપ્ટ જો આવી જાય તો હવે ત્રીજા નંબરની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ ના થાય, એની જગ્યાએ જે ઇન્ટરપ્ટમાં આપણે રૂટીન લખ્યું હશે 25 નંબરનું, આપણે અલગ લોકેશન પર પણ લખી શકીએ, તો તે એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ થાય. એટલે 25, પછી 26, પછી 27, પછી 28, પછી 29માં નંબરની ઇન્સ્ટ્રક્શન પર આપણે લખેલું હશે કે રિટર્ન, એટલે કે જ્યાંથી તમે આવ્યા ત્યાં પાછા જાઓ, એટલે ઇન્ટરપ્ટનું સબરૂટીન પૂરું કર્યું. રિટર્ન એટલે હવે આપણું માઇક્રો પ્રોસેસર અથવા કંટ્રોલર આ લોકેશન પર આવશે ત્રીજા પર, પછી ચોથું ઇન્સ્ટ્રક્શન, પછી પાંચમું, પછી છઠ્ઠું, પછી સાતમું. એટલે આ મેઇન પ્રોગ્રામ છે, અને આને આપણે નામ આપીએ છીએ ઇન્ટરપ્ટ સબરૂટીન. ઠીક છે, તો ઇન્ટરપ્ટનું સબરૂટીન એટલે કે ઇન્ટરપ્ટ આવે ત્યારે આ પ્રોગ્રામ રન કરવાનો, આ ભાગનો રાઈટ સાઈડનો, ને પતી જાય તો પછી પાછો મેઇન પ્રોગ્રામમાં આવી જવાનો. તો અહીંયા ગાડી હવે જે મેઇન પ્રોગ્રામમાં આવવા માટે જે એડ્રેસ છે આ ત્રણ નંબરનું, એ માઇક્રો પ્રોસેસરને અથવા કંટ્રોલરને ખબર હોવી જોઈએ ને કે ભાઈ રિટર્ન થાય તો પાછું મારે ક્યાં જવાનું છે. તો આ લોકેશન સ્ટોર કરવાનું કામ છે ભાઈ આપણા સ્ટેક પોઇન્ટરનું. ઠીક છે, તો તમે ડિટેલમાં ભણ્યા હશો 8085 ની અંદર. તો ટૂંકમાં એ સ્ટેક પોઇન્ટર ત્યાં પણ છે, સ્ટેક પોઇન્ટર અહીંયા પણ. આ બે વસ્તુ તો કોમન છે, પ્રોગ્રામ કાઉન્ટર, સ્ટેક પોઇન્ટર, પછી આલુ, પછી એક્યુમ્યુલેટર, વર્કિંગ રજિસ્ટર્સ, એના પછી ક્લોક સર્કિટ જે ટાઈમિંગ પ્રોવાઈડ કરવાનું કામ કરશે, અને ઇન્ટરપ્ટ સર્કિટ્સ. તો આટલી બધી વસ્તુ તો કોમન જ છે માઇક્રો કંટ્રોલર અને પ્રોસેસરમાં, પણ માઇક્રો કંટ્રોલરમાં એડવાન્સ શું છે? તો એડવાન્સમાં એ છે કે ભાઈ ઇન્ટરનલ રોમ છે જે એને પ્રોગ્રામ સ્ટોર કરવા માટે યુઝ કરી શકીએ આપણે. એનામાં ઇન્ટરનલ રેમ અવેલેબલ છે, રીડ રેન્ડમ એક્સેસ મેમરી, આ રીડ ઓનલી મેમરી અને આ રેન્ડમ એક્સેસ મેમરી, જે ટેમ્પરરી ડેટા સ્ટોરેજનું કામ કરે છે જ્યારે ડેટાનું મેનિપ્યુલેશન થતું હોય તે ટાઈમે. એના પછી ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ જે માઇક્રો પ્રોસેસર પાસે નથી પણ માઇક્રો કંટ્રોલર પાસે છે, અને એ પણ કેટલા છે? ટોટલ ચાર પોર્ટ અવેલેબલ છે. અને યાદ રાખજો દરેકે દરેક પોર્ટ 8-bit વાઇડ છે. 8-bit વાઇડ એટલે શું? તો એક પોર્ટમાં 8 પિન્સ છે, એટલે કે એક પોર્ટમાં 8 ઇનપુટ આઉટપુટ છે. ઠીક છે, ઇનપુટનું કામ પણ કરી શકે આપણી મરજી હોય તો, અને આઉટપુટનું કામ પણ કરી શકે. તો એવા ચાર પોર્ટ છે, દરેકે દરેક પોર્ટ 8 બીટના છે, એટલે કે 8 × 4 = 32 ઇનપુટ આઉટપુટ પિન્સ અવેલેબલ છે આપણી પાસે. તમારે 32 એ 32 પર એલઈડી લગાવવી હોય તો 32 એલઈડી તમે લગાવી શકો, એનો મતલબ કંઈક આ રીતે સમજી શકીએ આપણે. જ્યારે માઇક્રો પ્રોસેસર 8085 પાસે ઇનપુટ આઉટપુટ પિન્સ અવેલેબલ નથી, એટલે કે જો કોઈ સિંગલ એલઈડી પણ લગાવવી હોય 8085 સાથે, તો આ 8085ની ધારો કે આઈસી છે, તેની સાથે આપણે એક ઇનપુટ આઉટપુટ પ્રોવાઈડ કરે એવી એક એડિશનલ આઈસી લગાવવી પડે. ઠીક છે, એને ઇન્ટરફેસ કરવું પડે, અને પછી આ ઇનપુટ આઉટપુટ પ્રોવાઈડ કરે તે આઈસીમાં આપણે પછી એલઈડી લગાવશું. ઓકે, તો ઇન શોર્ટ ઇનપુટ આઉટપુટ પિન 8085 પાસે અવેલેબલ નથી, પણ 8051 પાસે અવેલેબલ છે. એના પછી ટાઈમર કાઉન્ટર. તો સપોઝ કે તમારે કોઈ ટાઈમિંગ ઇવેન્ટ જનરેટ કરાવવી હોય, કે અથવા તો એટલે કે તમારે 1 સેકન્ડ પછી કોઈ ઇવેન્ટ થાય, 2 સેકન્ડ પછી કોઈ ઇવેન્ટ થાય, ઇવેન્ટમાં કંઈ પણ હોઈ શકે, એલઈડી ઓન કરવાની, સાયરન ઓન કરવાનું વગેરે, અથવા તો તમારે કોઈ ઇવેન્ટ કાઉન્ટ કરવી હોય, ફોર એક્ઝામ્પલ રૂમમાં કેટલા માણસ એન્ટર થાય છે એ કાઉન્ટ કરવા હોય, તો તેના માટે કાઉન્ટર એડિશનલ આઈસી લગાવવાની કોઈ જરૂર નથી, કાઉન્ટર માઇક્રો કંટ્રોલર 8051 પાસે ઇન્ટરનલ છે.
બરાબર, ટાઈમર કાઉન્ટર. તો આ બધું એડિશનલ વસ્તુ છે માઇક્રોકન્ટ્રોલર પાસે. તો અત્યાર સુધી જોવામાં તો આપણને એમ લાગશે, મેં તમને લેક્ચરમાં પણ પૂછ્યું હતું કે જરા ડિફરન્સ ફાઇન્ડ કરી આવજો કયું બેમાંથી બેટર રહેશે, તો પૂછીશ થોડી વાર પછી. તો ટાઈમર કાઉન્ટર એડિશનલ છે, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ એડિશનલ છે, રોમ એડિશનલ છે, રોમ રેમ એડિશનલ છે, ઠીક છે. બાકીની બધી વસ્તુઓ કોમન છે. એના પછી આપણે પિન ડાયાગ્રામ પણ જોયો હતો. પિન, હવે આપણે કહીએ કે ભાઈ આટલી બધી વસ્તુ એડિશનલ છે, આટલી બધી પિન છે ઇનપુટ આઉટપુટની, આ પણ 40 પિનની આઈસી છે અને આ પણ 40 પિનની આઈસી છે, પણ કંટ્રોલરમાં એવું છે કે કંટ્રોલરમાં એક પિન એકથી વધારે કામ કરે છે, એટલે 40 પિનની અંદર વધારે પડતા ફંક્શન આપેલા છે. તો મલ્ટી ફંક્શનલ પિન્સ 8051 પાસે વધારે છે, જે તમને અહીંયા આગળ દેખાય છે. પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3, કંઈક આ રીતે એનું ડિઝાઇન આપેલું છે આપણને, ઠીક છે. પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3, દરેકે દરેક પોર્ટ 8-8 બીટના છે. તો ત્યાં તમને લખેલું દેખાશે, ધારો કે પોર્ટ 2 હોય તો ત્યાં 8-8 પિનના નામ આપ્યા છે, કે પોર્ટ 2.0 થી લઈને પોર્ટ 2.7, એવી રીતે 8 પિન. સિમિલરલી ફોર પોર્ટ 0, 1 એન્ડ 3. હવે પોર્ટ, દરેકે દરેક પોર્ટ મલ્ટીફંક્શન છે, એટલે કે કોઈ પિન, કોઈ પોર્ટ, ધારો કે આ પોર્ટ 2 ની વાત કરીએ તો પોર્ટ 2 ઇનપુટ આઉટપુટનો તો કામ કરે જ છે, પણ સાથે સાથે જો એને એડ્રેસ તરીકે વાપરવું હોય તો તે પણ આપણે કરી શકીએ. તો એ પ્રોગ્રામિંગ પર ડિપેન્ડ કરે છે કે આ પિનને આપણે કઈ રીતે પ્રોગ્રામ કરીએ છીએ, ઠીક છે. તો પ્રોગ્રામેબલ પિન્સ છે આ. પ્રોગ્રામ આપણે ડિસાઇડ કરશું કે આને એડ્રેસ તરીકે વાપરવું છે કે ઇનપુટ તરીકે કે આઉટપુટ તરીકે. તો પોર્ટ 2 આ રીતે એડ્રેસ લાઇન્સ પ્રોવાઇડ કરે છે, અપર 8 બીટ્સ ઓફ એડ્રેસ લાઇન, એટલે A15 to A8. પછી લોઅર એડ્રેસ બીટ્સ જે છે 8, એ પોર્ટ 0માં છે, અને પોર્ટ 0માં ઇનપુટ આઉટપુટ પણ છે અને પોર્ટ 0માં ડેટા પિન્સ પણ છે. એટલે તમે એમ જોવા જાઓ તો ઇનપુટ આઉટપુટ ડેટા એડ્રેસ એવી રીતે 4 કામ કરી શકે છે. અને પ્રોગ્રામિંગથી આપણે ડિસાઇડ કરશું કે ભાઈ કયું કામ કરાવડાવવું છે. ઓકે, એડ્રેસ અને ડેટાવાળું કામ કરાવવું હોય તો તે ઓટો થાય છે, એટલે કે એડ્રેસ જાય પછી એડ્રેસ લેચ એનેબલ એક્ટિવ થાય અને પછી એ ડેટાનું કામ કરે, અથવા તો ઇનપુટ આઉટપુટ તરીકે કામ કરાવડાવવું હોય તો તે રીતે કરશે. એના પછી પોર્ટ 1 છે, જે પ્રોગ્રામેબલ નથી, એટલે ખાલી ઇનપુટ આઉટપુટ તરીકે વાપરી શકશું અને આપણે પ્રોગ્રામેબલ તો હશે પણ બીજા કોઈ ફંક્શન નહીં કરશે. અને પોર્ટ 3 છે, એના વધારે પડતા ફંક્શન, સિરિયલ ટ્રાન્સફર કરવો હોય ડેટા, ઇન્ટરપ્ટની પિન્સ હોય, ટાઈમરની પિન્સ છે, રીડિંગ અથવા રાઇટ કરવું હોય, તેના કંટ્રોલ સિગ્નલ્સ પણ પોર્ટ 3માંથી જનરેટ થાય છે. પણ જ્યારે આપણે આ ફંક્શન્સ યુઝ કરશું ત્યારે એને ઇનપુટ આઉટપુટ તરીકે આપણે વાપરીએ છીએ, બરાબર. તો ટૂંકમાં કોઈ પણ એક રીતે વાપરવું હોય તો તે કરી શક્યા. બધા પિન, એક પિનને બધા ફંક્શન એકી સાથે કરાવવા માંગ્યા તો એ નહીં થાય. ઓકે, પછી એટલે ટૂંકમાં તમને એટલું ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ 40 પિન આની પાસે પણ છે, 40 પિન આની પાસે પણ છે, પણ 8051માં એ 40 પિનમાંથી ઘણી બધી પિન મલ્ટી ફંક્શનલ છે, પ્રોગ્રામેબલ છે. ઓકે, બંને 5 વોલ્ટના ડીસી સપ્લાય ઉપર કામ કરશે. આપણે જસ્ટ કમ્પેરિઝન જોતા છે ભાઈ, એના પિન ડાયાગ્રામ વગેરે બધી વસ્તુઓ તો હજુ બાકી છે આપણી. તો ફર્સ્ટ પોઈન્ટ છે કમ્પેરિઝનનો બ્લોક ડાયાગ્રામ. ઇફ વી કમ્પેર 8085 વિથ 8051, તો આ રીતનો બ્લોક ડાયાગ્રામ છે. એના પછી આપણે એની કન્ટેન્ટ્સની વાત કરીએ. કન્ટેન્ટ્સમાં તો જે ભાઈ આ બ્લોક ડાયાગ્રામમાં બ્લોક્સના નામ છે તે એના કન્ટેન્ટ છે, જેવી રીતે કે આલુ, પછી GPR જનરલ પર્પઝ રજિસ્ટર્સ, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, મેમરી એડ્રેસિંગ સર્કિટ્સ, ક્લોક સર્કિટ, ઇન્ટરપ્ટ સર્કિટ, ઠીક છે. જ્યારે કંટ્રોલરમાં આપણે એડિશનલ વસ્તુ જોશું કે ભાઈ માઇક્રો પ્રોસેસરના જે બેસિક એલિમેન્ટ છે એ તો એના પાસે છે જ, પણ ઇન એડિશન એની પાસે રેમ, રોમ, આયો પોર્ટ્સ, ટાઈમર કાઉન્ટર, આ બધી વસ્તુઓ છે. હવે આપણે વાત કરીએ એડિશનલ રિક્વાયરમેન્ટ્સ. તો એડિશનલ, સપોઝ તમારે માઇક્રો પ્રોસેસર બેઝ કોઈ વસ્તુ બનાવવી છે, સિમ્પલ આપણે એલઈડી બ્લિંકિંગની જ વાત કરીએ, એલઈડી ઓન થાય, ઓફ થાય વગેરે સિમ્પલ વસ્તુ, તો તેના માટે આપણે શું કરીએ કે ભાઈ માઇક્રો પ્રોસેસરની આઈસી લઈ લઈએ,
પછી એક ઇનપુટ આઉટપુટ માટે એક આઈસી લઈએ અને પછી આપણે એની સાથે એલઈડી લગાવીએ, પછી આપણે એલઈડી લગાવીએ આ રીતે. જ્યારે માઇક્રો કંટ્રોલરમાં તમારે આ જ વસ્તુ બનાવવી હોય તો માઇક્રો કંટ્રોલર અને એની એક પિન પાસે આપણે એલઈડી લગાવી દઈએ. ઠીક છે, તો થઈ ગયું. તો તમને શું લાગે હાર્ડવેર રિક્વાયરમેન્ટ કોની વધારે છે? ચાલો આ અહીંયા પૂરું નહીં થાય. માઇક્રો પ્રોસેસરમાં ઇનપુટ આઉટપુટની આઈસી તો લગાવી દીધી, આઈસી નંબર 2 છે, માઇક્રો પ્રોસેસરની આઈસી નંબર 1 છે. આ ભાઈને ચાલુ બંધ કરવા માટે કોઈ પ્રોગ્રામ તો રાખવો પડે ને, તો એ પ્રોગ્રામ માટે રોમની આઈસી પણ જોઈશે. આપણે આને આઈસી નંબર 3 આપીએ અને એક બીજી રેમની આઈસી જોઈશે, આઈસી નંબર 4 નામ આપીએ. ત્યારે જઈને આ એક એલઈડીને બ્લિંક ઓન ઓફ કરશે. તો બોલો હાર્ડવેર રિક્વાયરમેન્ટ માઇક્રો પ્રોસેસરમાં વધારે છે કે માઇક્રો કંટ્રોલરમાં? માઇક્રો પ્રોસેસર અને માઇક્રો પ્રોસેસરમાં હાર્ડવેરની રિક્વાયરમેન્ટ વધારે છે. ખાલી એલઈડીને ઓન ઓફ કરાવવું છે પણ ભાઈ હાર્ડવેર વધારે પડતું જોઈએ. કેમ કે રેમ રોમ આઈઓ બધું ઇન્ટરનલ છે નહીં, તો બહારથી આઈસી એડિશનલ લગાવી તો પડે ને આપણે. જ્યારે માઇક્રો કંટ્રોલરમાં હાર્ડવેર રિક્વાયરમેન્ટ ઓછી છે, એ સિસ્ટમ ઓન ચિપ છે, SoC સિસ્ટમ ઓન ચિપ, એની અંદર જ છે બધું રેમ રોમ વગેરે. તો ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમ રિક્વાયર્સ મોર એડિશનલ હાર્ડવેર, whereas microcontroller based system requires less additional hardware. પછી functionality of pin ની વાત કરી તો અત્યારે જ આપણે જોયું કે ભાઈ 8085 માં ઓછી નંબર ઓફ પિન્સ છે જે મલ્ટી ફંક્શનલ છે, જ્યારે 8051 માં મોર નંબર ઓફ પિન્સ આર મલ્ટી ફંક્શનલ. અહીંયા જુઓ તમે તો મલ્ટી ફંક્શનલ પિન એવું નથી કે 8085 પાસે નથી, એની પાસે પણ છે. જેવી રીતે કે તમે આ એડ્રેસ ડેટાની વાત કરો અને તો આ 8 પિન એવી છે કે એડ્રેસ તરીકે પણ કામ કરે અને ડેટા તરીકે પણ કામ કરે. તો આ મલ્ટી ફંક્શનલ છે તો ખરી જ, એના સિવાય બીજી કોઈ દેખાતી નથી આપણને કે ભાઈ મલ્ટી ફંક્શનનું કામ કરે. જ્યારે 8051 માં તો ઘણી બધી પિન છે. તો આ એક પોઈન્ટ છે કમ્પેરિઝન માટે. પર્ટિક્યુલરલી આપણે 8051 અને 8085 ની વાત કરીએ ત્યારે બરાબર આ બધી આ વસ્તુ સેમ પોઈન્ટ દરેક માઇક્રો પ્રોસેસર કંટ્રોલર માટે લાગુ ના પણ પડે. પછી બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો 8085 પાસે બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન્સ ઓછી છે. બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન એટલે શું કે જ્યારે ધારો કે તમારી પાસે આ કોઈ રોમનો પાર્ટ છે, આ તમારી રીડ ઓનલી મેમરી તમારો પ્રોગ્રામ છે એની અંદર, અને પ્રોગ્રામનું આ એક લોકેશન છે બરાબર, આ લોકેશનનું એડ્રેસ છે કોઈક 0123 હેક્સાડેસિમલ. એડ્રેસ હંમેશા આપણે 16 બીટનું રાખીએ બરાબર, હેક્સાડેસિમલ છે એટલે કે આમાં 4 બીટ છે, 4 4 4, ટોટલ 16 બીટ છે. તમારે જોવું હોય તો આ રીતે હશે એ બધું બરાબર, 010 અને 0011. આ ટોટલ, ઇન શોર્ટ આ એડ્રેસ બહુ લાંબુ પડે લખવા માટે, એટલે હેક્સાડેસિમલ સિસ્ટમ આપણે લખવા માટે યુઝ કરીએ, જે ઇન્ડિકેટ કરે કે 0માં એક જ બીટ નથી, 4 બીટ છે આ રીતે. સિમ્બોલિંગ યુઝ થાય એચ, તો 16 બીટનો એક એડ્રેસ છે કોઈ, અને અહીં આગળ કોઈ એક ડેટા રાખ્યો છે આપણે, ડેટા ફોર એક્ઝામ્પલ 10101010, તો ડેટા 8 બીટનો આપણે રાખી શકીએ. ઠીક છે, 8 બીટનો ડેટા આપણે રાખ્યો છે કેમ કે 8 બીટનું આ માઇક્રો કંટ્રોલર છે, એટલે 8 બીટ સાથે જ એકી સાથે પ્રોસેસિંગ કરવું હોય તો કરી શકાય. હવે આ 8 બીટના ડેટામાંથી સપોઝ આપણે ખાલી એક જ બીટનું મેન્યુપ્યુલેશન કરવું છે, એટલે કે આ વાળો બીટ છે એનું એન્ડ ઓપરેશન કરાવવું છે 1 સાથે, અથવા તો એન્ડ ઓપરેશન કરાવવું છે 0 સાથે, તો આને બીટ મેન્યુપ્યુલેશન ઓપરેશન કહેવાય. આ ઓપરેશન જ્યારે કરશું બીટનું, ત્યારે બાકીની જે બીટ છે ને, આ બાકીની બધી બીટ એમાં કોઈ જ ફરક નહીં પડશે, એને કોઈ ડિસ્ટર્બન્સ નહીં થશે. ખાલી બદલાશે કઈ, તો જે બીટ સાથે આપણે ઓપરેશન કરી રહ્યા છીએ ખાલી તે જ બીટ બદલાશે. ઠીક છે, એ બીટનું આપણે લોજિકલ એન્ડ ઓપરેશન, લોજિકલ ઓર ઓપરેશન, XOR ઓપરેશન એ બધું કરી શકીએ, અને આ બીટની વેલ્યુને ચેન્જ કરવી હોય તો કરાવી શકીએ છીએ. તે ટાઈમે બાકીની બીટ પર કોઈ ફરક નથી પડવાનો. એટલે ટૂંકમાં આને કહેવાય બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન, જેમાં આપણે બીટ સાથે મેન્યુપ્યુલેશન કરવા માંગીએ છીએ. તો આ બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન્સ
8085 માં ઓછી છે, જ્યારે 8051 માં વધારે છે. જ્યારે આપણો ઇન્સ્ટ્રક્શન સેટ સ્ટાર્ટ થશે ત્યારે તમે જોશો, અથવા તો 8085 માં તમારું ચાલી ગયું હશે ત્યાં તમને ખ્યાલ આવ્યો હશે. તો બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન્સ 8051 માઇક્રો કંટ્રોલરમાં વધારે છે, મોર. ઓકે, જુઓ, મોર 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 બધું જ મેં મોર મોર જ છે અહીંયા, ખાલી હાર્ડવેર રિક્વાયરમેન્ટ લેસ છે. પછી ડિઝાઇન ફ્લેક્સિબિલિટી, હવે આ જગ્યાએ માઇક્રો કંટ્રોલર થોડું પોઈન્ટ એના કમ થઈ જાય. તો ડિઝાઇન ફ્લેક્સિબિલિટી એટલે શું? તો જે પણ ડિઝાઇનર છે એ ડિઝાઇનર ડિસાઇડ કરશે કે માઇક્રો પ્રોસેસર બેઝડ જો સિસ્ટમ એણે બનાવી છે તો એ ડિઝાઇનર ડિસાઇડ કરશે કે મારી રેમ કેટલી લેવી છે, મારે રોમ કેટલી લેવી છે, મારે આઈઓ પિન્સ કેટલી જરૂર છે. તો તે હિસાબે એ ડિઝાઇનર ચૂઝ કરશે અલગ અલગ આઈસીઝ માઇક્રો પ્રોસેસર સાથે, ઠીક છે. પણ માઇક્રો કંટ્રોલરમાં સપોઝ એક વખત આપણે મૂકી દીધું માઇક્રો કંટ્રોલર, તો એની સાથે જે હશે, ધારો કે 4 KB એના પાસે રોમ છે અને 128 BB એના પાસે રેમ છે. 4 KB રોમ છે, 128 BB ની રેમ છે, તો એ ફિક્સ થઈ ગયું, આની અંદર જ છે ને, એ તો ઇનબિલ્ટ છે, એને આપણે તો ચેન્જ નથી કરી શકતા, ઠીક છે. તો ફિક્સ્ડ છે આ અમાઉન્ટ ઓફ રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ. ઓકે, ને આના બેઝ પર આપણે સિસ્ટમ બનાવી દઈએ, હાર્ડવેર ફિક્સ કરી દઈએ, તો પછી ધારો કે આપણે કોઈ મોડિફિકેશન કરવું હોય તો આ સિસ્ટમ ફ્લેક્સિબલ નથી, ત્યારે તમારે શું કરવું પડે? ધારો કે તમારે વધારે રેમની જરૂર પડી ગઈ તો તમારે આ આઈસી કાઢીને એની જગ્યાએ બીજી આઈસી લગાવવી પડે, ઠીક છે. જો તમારે બધું પરફેક્ટલી પીસીબી ડિઝાઇન કરી દીધું હોય ને પછી તમારે મોડિફિકેશન કરવું હોય તો ત્યારની વાત છે. ઓકે, જ્યારે ડિઝાઇનરને ફ્લેક્સિબિલિટી ત્યાં મળશે જ્યાં એ માઇક્રો પ્રોસેસર યુઝ કરે. કેમ કે રોમ રેમ છે જ નહીં, તો એ ડિસાઇડ કરશે કે ભાઈ મારે હવે કેટલી લેવી છે, બદલવી હોય તો ખાલી રેમ બદલશે અથવા તો રોમ બદલશે, બરાબર. તો ફ્લેક્સિબિલિટી માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમમાં વધારે છે, સારું પ્લસ પોઈન્ટ છે અહીંયા આગળ. જ્યારે માઇક્રો કંટ્રોલરમાં તમારે રોમ એટલી જ જોઈએ છે પણ રેમ થોડી વધારે જોઈએ છે તો ભાઈ ત્યારે પ્રોબ્લેમ થાય. એટલે ટૂંકમાં એડિશનલ રેમ તમારે ત્યારે ઇન્ટરફેસ કરાવવી પડે ભલે એની પાસે છે. તો ડિઝાઇન ફ્લેક્સિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમ પ્લસ પોઈન્ટ અહીંયા આગળ લઈ જાય છે. આ પ્લસ પોઈન્ટ છે માઇક્રો પ્રોસેસર. પછી પ્રોસેસિંગ સ્પીડની વાત કરીએ તો માઇક્રો પ્રોસેસર અહીંયા પણ એક પ્લસ પોઈન્ટ લઈ જાય છે કે અહીંયા પ્રોસેસિંગ સ્પીડ એની વધારે છે માઇક્રો પ્રોસેસરની. તો આપણે જોશું પ્રોસેસિંગ સ્પીડ બે વસ્તુ પર ડિપેન્ડ કરે જનરલી. એક તો ડેટા સાઇઝ પર, ડેટા બીટની સાઇઝ પર, કે 8 BB હોય તો એ એક જ ટાઈમ પર 8 BB પ્રોસેસિંગ કરી શકે. 8 BB પ્રોસેસિંગ એટલે કે કોઈ પણ ઓપરેશન, ડેટા રીડ કરવાનો, રાઇટ કરવાનો, એડિશન, સબટ્રેક્શન, લોજિકલ ઓપરેશન, 8 BB એકી સાથે ડેટા કરી શકે. જો 8 BB હોય તો જનરલી પ્રોસેસર 8 થી વધારે 16 BB, 32 BB એટલા બીટનું પ્રોસેસર પણ આવે જે એકી સાથે એટલા બીટનું ઓપરેશન કરી શકે. અને જે ક્રિસ્ટલ લગાવશું આપણે માઇક્રો પ્રોસેસર સાથે કેન રેન્જ અપ ટુ ગીગાહર્ટ્ઝ. ગીગાહર્ટ્ઝની રેન્જમાં એની સાથે ક્રિસ્ટલ લગાવી શકીએ. તમને એટલું તો ખ્યાલ જ હશે ભાઈ કે મેગાહર્ટ્ઝમાં પણ જો ધારો કે ક્રિસ્ટલ હોય તો એકચ્યુઅલમાં એની એ તો બહુ મોટી સ્પીડ કહેવાય, હા ને. 1 MHz એટલે આપણે એક વખત જોયું હતું કે 1 MHz જો ક્રિસ્ટલ હોય તો તમને ખ્યાલ છે કે આ જે પલ્સીસ જનરેટ કરે ને ક્રિસ્ટલ ઓસિલેટર, એ આ 1 μs માં 1 પલ્સ હોય, 1 μs નો પલ્સ હોય. સિમિલરલી જો 1 GHz આપણે ક્રિસ્ટલ વાપરી લઈએ તો આ પલ્સ, આ ડ્યુરેશન એનાથી પણ નાનું થઈ જાય, બરાબર. 1 × 10⁻¹ એટલે કે નેનોસેકન્ડ, 1 νs નું આ પલ્સ થાય. ઓકે, અથવા તો આપણે એમ જોઈએ કે 1 સેકન્ડમાં કેટલા પલ્સીસ હશે 1 MHz માં, તો 1 સેકન્ડમાં અહીંયા ગાડી 10⁶ એટલે 1, 2, 3, 4, 5, 6 આટલા બધા પલ્સીસ હશે. 1,00,000, 1,000,000, 1,00,000 થી 10 ગણું વધારે, 1,00,000 પલ્સીસ હશે 1 સેકન્ડની અંદર.
જ્યારે 1 GHz નું ક્રિસ્ટલ વાપરીએ તો અહીંયા ગાડી એનાથી પણ 1000 ગણા વધારે હશે. 1 2 3 4 5 6 7 8 9 આટલા બધા પલ્સીસ એક જ સેકન્ડ ની અંદર હશે. તો જેટલી એની ફ્રિકવન્સી વધારે ક્રિસ્ટલની, એટલું પ્રોસેસિંગ સ્પીડ એ ફાસ્ટ હશે. ઠીક છે, જેવી રીતે આપણા બોડીની અંદર હાર્ટ હોય છે, હાર્ટ બીટ્સથી આપણે ટાઈમિંગનું બધું મેનેજમેન્ટ થાય છે, આપણું બોડીનું મેનેજમેન્ટ થાય છે, એવી જ રીતે અહીંયા પણ ક્રિસ્ટલ છે જે ઇન્સ્ટ્રક્શનનું ક્યારે ફેચ કરવાની, ક્યારે શું કરવાનું, એનું ટાઈમિંગ પ્રોવાઈડ કરવાનું કામ આ ક્લોક કરે. તો ક્રિસ્ટલ ફ્રિકવન્સી જે માઇક્રો પ્રોસેસરમાં આપણે લગાવી શકીએ એન રેન્જ અપ ટુ ગીગાહર્ટ્સ, ત્યારે માઇક્રો કંટ્રોલરમાં અપ ટુ મેગાહર્ટ્સની રેન્જમાં આપણે ક્રિસ્ટલ લગાવશું. તો જ્યાં વધારે હાઈ ફ્રિકવન્સીનો ક્રિસ્ટલ લગાવશું ત્યાં સ્પીડ વધારે મળશે ઓબ્વિયસલી, અને એટલે પ્રોસેસિંગ સ્પીડ આપણે કહી શકીએ કે માઇક્રો પ્રોસેસરની પ્રોસેસિંગ સ્પીડ વધારે છે. તો આટલા પોઈન્ટ હતા. એના સિવાય બીજા જોઈએ તો સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ SFR. તો આપણે નોર્મલી જે રજિસ્ટરની વાત કરીએ BCDEHL અથવા તો અહીંયા ગાડી R0 R1 R2, તો આ તો જનરલ પર્પઝ થઈ ગયા. એના સિવાય બીજા રજિસ્ટર્સ પણ આવે છે જેને નામ આપવામાં આવ્યું છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ. રજિસ્ટર્સ જ છે પણ એનો સ્પેશિયલ ફંક્શનના છે. જેવી રીતે અહીંયા ગાડી કંટ્રોલરની વાત કરીએ આપણે, તો કંટ્રોલરમાં ઘણા બધા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે. અત્યારે ખાલી નામ આપણે જોઈએ તો TCON નામનો છે, PCON નામનો છે, ટાઈમર કંટ્રોલ, પાવર કંટ્રોલ. ઠીક છે, 8-8 બીટના જ છે, વધારે નથી. 8-8 બીટના બધા રજિસ્ટર્સ છે. તો તે માઇક્રો કંટ્રોલર પાસે વધારે પડતા છે, જ્યારે માઇક્રો પ્રોસેસરમાં એ ઓછા. કયા કયા છે આપણે જોશું આગળ. તો પર્પઝ ઓફ યુઝ, તો ક્યાં યુઝ થાય છે? તો જનરલ પર્પઝ એપ્લિકેશન્સ, ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ, જ્યાં વધારે પડતા કમ્પ્યુટેશનની જરૂર પડે છે. આપણે જ્યારે રોકેટ સાયન્સ હોય ત્યાં પણ વધારે પડતું કોમ્પ્યુટેશન હશે. ઘણા બધા સેન્સર્સ હશે જેનો ડેટા એકી સાથે લેવામાં આવે, ડેટાનું મેનિપ્યુલેશન કરવામાં આવે, એનાથી કંટ્રોલ એક્શન પ્રોવાઈડ કરવામાં આવે. તો જ્યાં વધારે હાઈ સ્પીડમાં વધારે કમ્પટુ કોમ્પ્યુટેશન હોય તે ટાઈપની એપ્લિકેશન્સમાં માઇક્રો પ્રોસેસર્સ યુઝ કરવામાં આવે છે. જ્યારે સ્પેસિફિક એપ્લિકેશનની આપણે વાત કરીએ, એર કન્ડિશનર, માઇક્રોવેવ ઓવન, તમારું સ્માર્ટ વોચ, સ્માર્ટ વોચ એટલે અત્યારનું સ્માર્ટ વોચ નહીં પણ જે ડિજિટલ સ્માર્ટ વોચ આવતું આગળનું તે અત્યારનું સ્માર્ટ વોચ, તો તેમાં માઇક્રો પ્રોસેસર હશે કેમ કે એ સાથે સાથે મોબાઈલના જેવું પણ બધું કામ કરે છે. બરાબર, પછી તમે લઈ લો પ્રોજેક્ટર. પ્રોજેક્ટર પણ એક સ્પેસિફિક એપ્લિકેશન છે ને. તો સ્પેસિફિક એમ્બેડેડ એપ્લિકેશન હોય જે વધારે પડતા ફંક્શન નહીં પણ ડેડિકેટેડ ફંક્શન હોય તે ટાઈમે આપણે માઇક્રો કંટ્રોલર યુઝ કરશું. જ્યારે જનરલ પર્પઝ એપ્લિકેશન્સ કમ્પ્યુટર, ટેબ્લેટ વગેરેમાં આપણે યુઝ કરશું માઇક્રો પ્રોસેસર. તો હવે ડેટા સાઇઝની વાત કરીએ, તો 4 બીટથી લઈને 64 બીટ સુધીનું ડેટા સાઇઝ હોઈ શકે માઇક્રો પ્રોસેસરમાં. 4 બીટનું ડેટા સાઇઝ એટલે સમજવાનું કે એક સાથે 4 બીટનું ઓપરેશન કરી શકે. 64 બીટ એટલે સમજવાનું કે 64 બીટનું ઓપરેશન કરી શકે. બરાબર, જ્યારે માઇક્રો કંટ્રોલરની વાત કરીએ તો 4 બીટથી લઈને 32 બીટ, આના સિવાય પણ ઘણા બધા રેન્જીસમાં આપણને જોવા મળી શકે. આ જનરલ એક એક્ઝામ્પલ છે. બીજા એક્ઝામ્પલ છે જે રિયલ લાઈફમાં આપણે નામ સાંભળીએ છીએ, તો 8085 છે, આર્મ પ્રોસેસર છે, ઇન્ટેલ કોર i3 i5 i7, પછી તમે જોયું હશે 3rd generation 5th generation 9th generation વગેરે. તો બધું એક પ્રોસેસર્સ છે, એ બધા કંટ્રોલર નથી. ઇન્ટેલ કોર 2 ડ્યુઓ હોય, સ્નેપડ્રેગન 650 888, તો આ બધા આ મોબાઈલમાં યુઝ થાય તે છે. તો આ બધા પ્રોસેસર્સ છે. બરાબર, જ્યારે કંટ્રોલરની વાત કરીએ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ 8051 ફેમિલી ઓફ માઇક્રો કંટ્રોલર્સ તમે જોશો, AVR કંટ્રોલર્સ જોશો, ત્યાર પછી PIC PIC પેરિફેરલ ઇન્ટરફેસ કંટ્રોલર, તો આ ટાઈપના બધા કંટ્રોલર જનરલ એક્ઝામ્પલ્સ છે. ઓકે, તો આ થયા આપણા બેસિક કમ્પેરિઝન ઓફ માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર. તો જો બેસિક આઈડિયા હશે તમારા મગજમાં તો તમારે ઇઝી રહેશે આ બધું યાદ રાખવા માટે. તો બેસિક પહેલું તો બ્લોક ડાયાગ્રામ છે, આમાં કોઈ ઇન્ટરકનેક્શન આપણે બતાવ્યું નથી, જસ્ટ બ્લોક્સ બતાવ્યા.
પછી એના કન્ટેન્ટ કોનામાં કયા કન્ટેન્ટ છે, એડિશનલ રિક્વાયરમેન્ટની વાત કરી, ત્યાર પછી ફંક્શનાલિટીની વાત કરી દરેક દરેક પિનની કે ભાઈ કયામાં વધારે મલ્ટીફંક્શનલ પિન્સ છે, પછી બીટ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન્સ કોની પાસે વધારે ઓછી છે, ડિઝાઇન ફ્લેક્સિબિલિટી કોની સારી છે, કેટલું વધારે ફ્લેક્સિબલ એટલું વધારે સારું. તો માઇક્રોપ્રોસેસર આ જગ્યાએ પ્લસ પોઈન્ટ લઈ જાય છે. પછી પ્રોસેસિંગ સ્પીડ, તો એમાં પણ માઇક્રોપ્રોસેસર પ્લસ પોઈન્ટ લઈ જાય છે. પછી ક્રિસ્ટલ ફ્રિકવન્સી, એમાં પણ એ પ્લસ પોઈન્ટ લઈ જાય છે. SFR, તો SFR કંટ્રોલર પાસે વધારે છે. પર્પઝ ઓફ યુઝ, તો એ તો આપણને ખબર છે ક્યાં યુઝ થાય છે. ડેટા સાઇઝ, તો ડેટા સાઇઝમાં પણ પ્લસ પોઈન્ટ લઈ જાય છે. અને એક્ઝામ્પલ જનરલ પર જનરલી જે આપણે ડે ટુ ડે લાઈફમાં સાંભળીએ છીએ તે બધા એક્ઝામ્પલ છે. ઓકે, તો હવે માઇક્રો કંટ્રોલર 8051નું થોડું આગળ જોઈએ. આ તો જસ્ટ આપણું હતું કમ્પેરિઝન, હે ને? તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બધા ધ્યાનથી જોજો. હવે 8051ના જે પિન ડાયાગ્રામ છે, એ પિન ડાયાગ્રામ જોવાના છે આપણે, એનો આર્કિટેક્ચર જોવાના છે, એના ફીચર્સ જોવાના છે. તો તમને એમ કોઈ પૂછે કે ભાઈ 8051ના ફીચર્સ બતાવો, તો તમને બધું ખબર હોય પણ ફીચર એટલે શું તમને ખ્યાલ ના હોય તો થોડું પ્રોબ્લેમ. ફીચર એટલે કે ભાઈ એના પાસે 128 બાઇટ્સ ઓફ રેમ. જેવી રીતે તમારા ફીચર્સની વાત કરીએ તો તમે કહેશો કે ભાઈ મારી હાઇટ આટલી છે, મારી વેઇટ આટલું છે, મારી આંખ એટલી કેપેબલ છે કે હું આટલા કિલોમીટર સુધી પણ ચશ્મા વગર જોઈ શકું છું, બરાબર. તમારી મેમરી એકદમ શાર્પ છે કે ભાઈ તમે કંઈ પણ એક વખત વાંચો લખો તો તમને યાદ રહી જાય. તો એ બધા તમે ફિઝિકલી ફિટ હોય એકદમ, તમે 60 કિલોમીટર પર આવરની સ્પીડ પર દોડી શકો છો, તો આ બધા તમારા ફીચર્સ છે અને એ ફીચર્સ હંમેશા રહેશે તમારા. તેવી જ રીતે તમારા ફીચર તો અપડેટ થયા કરે, પણ આ 8051 માઇક્રો કંટ્રોલર જો એક વખત આપણે પરચેસ કર્યું એક ફેમિલીનું, તો તેના ફીચર ફિક્સ રહે. 128 બાઇટ્સ ઓફ રેમ, હવે આ પોઈન્ટ્સ આપણે ફિક્સ યાદ રાખવાના છે. એની રેમ છે 128 બાઇટ્સ. જોજો, આજના કમ્પ્યુટરમાં તમે જોયું હશે 4 GB રેમ, 8 GB રેમ, 12 GB રેમ, આ તો ગીગાબાઇટ્સ ઓફ રેમ છે. પણ અહીંયા જુઓ 128 બાઇટ્સ, કેટલી નાની મેમરી, એના વિશે આપણે જોવાના છે. અને એ 128 બાઇટ રેમમાં કયા લોકેશન પર શું છે તે વસ્તુ પણ આપણે જોવાનું છે, હા ને? તો આ રેમ છે 128 બાઇટ્સની, બહુ નાની રેમ છે પણ બહુ યુઝફુલ રેમ છે. સ્પેસિફિક એપ્લિકેશન હોય તો આટલી બધું ઇનફ છે. તો તમે વિચારો કે ભાઈ આ 4 GB, 8 GB, 12 GB એ તો કેટલું બધું કામ કરી શકે. પછી એના પાસે ઓન ચિપ રોમ પણ છે, રીડ ઓનલી મેમરી, જેમાં આપણે પ્રોગ્રામ સ્ટોર કરશું, એ 4 KB છે. અત્યારના તમે જોશો તો ભાઈ તમારી એક હાર્ડ ડ્રાઈવ આવે, એની અંદર તમે પાર્ટીશન પાડીને તમે જેટલી મેમરી વાપરી હોય એટલી વાપરી શકો. આજના ટાઈમમાં તો તમે 1 TB વાત કરો છો, 1 TB, હે ને? કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, પછી હવે તો ટેરાબાઇટ કોમન થઈ ગયું છે ઘણા વર્ષોથી. તો આ તો કિલોબાઇટ છે, નાની મેમરી છે, બરાબર. તો યાદ રાખજો 128 બાઇટ્સ ઓફ રેમ છે, 4 KB ઓફ ઓન ચિપ રોમ છે, બાઇટ પણ ઓન ચિપ જ છે. એની પાસે બે ટાઈમર્સ, એના નામ છે T0 T1, કે બંને 16 બીટના ટાઈમર છે, 16 બીટના ટાઈમર છે. આ બધા પોઈન્ટ્સ તમારે હવે થોડા ધીમે ધીમે વાર તમે સાંભળશો એટલે યાદ રાખવા પડશે. એની પાસે બે ટાઈમર છે, બંનેના નામ છે T0 T1, બંને 16 બીટના છે. 16 બીટમાં બે ભાગ પાડવામાં આવે છે 8-8 બીટના, એટલે કે જો ટાઈમર 0 હોય તો ટાઈમર 0ના બે ભાગ પડે, એક ટાઈમર હાઈ 0 એન્ડ ટાઈમર લો 0. બંને ટાઈમર 0 જ છે પણ એક હાઈ 8 બીટ છે અને બીજા લોઅર 8 બીટ છે. સિમિલરલી ટાઈમર 1 હોય તો એ પણ 16 બીટનું છે, તો 8-8 બીટના બે ભાગ પડે. તો એક ટાઈમર 1, એક લોઅર પાર્ટ અને એક હાયર પાર્ટ, હાયર 8 બીટ અને લોઅર 8 બીટ. 16 બીટના બે ટાઈમર છે, ટાઈમર 0 ટાઈમર 1. ઓકે, તો ઘણી વખત આપણે એક્ઝામમાં પણ હું નોટિસ કરું છું કે આટલું સિમ્પલ વસ્તુ પણ ઘણા સ્ટુડન્ટ નથી પેલું કરી શકતા, લખી શકતા. એનું કારણ શું હોય કે આપણે ઇનએક્ટિવ હોઈએ, બરાબર. હવે આ એક વખત જો તમે સાંભળી લીધું હોય તો આમાં કંઈ આગળ વાંચવાની પણ જરૂર નથી. એક્ઝામમાં તમને બાકીનું કંઈ નહીં વાંચ્યું હોય અને આ પણ તમને દેખાઈ જાય કે ભાઈ કેટલા ટાઈમર છે, કેટલા બીટના છે, તો તમે આંખ મીચીને લખી શકો કે ભાઈ બે ટાઈમર છે, 16 બીટના છે.
ઓકે, તો આવું સિમ્પલ સિમ્પલ પણ આવે એક્ઝામમાં ઘણી વખત, પણ જો આપણે ઇનએક્ટિવ હોઈએ, વાંચ્યું એક પણ વખત નહીં હોય તો થોડું પ્રોબ્લેમ થાય. પછી એક સિરિયલ પોર્ટ છે. સિરિયલ પોર્ટ એટલે એમાં બે પિન્સ હશે, એક ટ્રાન્સમિટ માટે અને એક રિસીવ માટે. તો તે તમને અહીંયા આગળ જોવા મળે છે પોર્ટ નંબર 3માં, આ ટ્રાન્સમિટ અને રિસીવ માટે. ઓકે, ડાયાગ્રામ થોડો નાનો હશે, તમને દેખાતો નહીં હશે, પણ લોકેશન યાદ રાખો પોર્ટ 3માં છે. તો જોઈ લો હવે. ઓકે, તો પોર્ટ 3માં જોઈ લો, અહીંયા આગળ ટીએક્સ અને આરએક્સ પિન છે. આપણે ટાઈમરની વાત કરી તો બે ટાઈમરની બે પિન પણ છે બરાબર, અને ટાઈમર નામના રજિસ્ટર્સ પણ છે 8-8 બીટ બરાબર. આમાં કન્ફ્યુઝ નથી થવાનું. તો અહીંયા આગળ બે પિન પર આપણે જ્યારે કાઉન્ટિંગની વાત કરીએ ને, ટાઈમરને કાઉન્ટર તરીકે યુઝ કરવાના હોય તો ત્યારે આ બધા પિનનો યુઝ કરવામાં આવે છે. ઇવેન્ટ કાઉન્ટ કરવી હોય, કેટલા માણસ એન્ટર થયા છે તે બધું કાઉન્ટ કરે, તો સેન્સર અહીંયા આગળ આપણે લગાવીને યુઝ કરશે. ઓકે, TH0 TL0 વગેરે આપણે વાત કરી, તે રજિસ્ટર્સ હતા 16-16 બીટના ટાઈમરના રજિસ્ટર્સ. ચલો, તો 128 બાઇટ ઓફ રેમ, 4 કિલોબાઇટ ઓફ રોમ છે, બે ટાઈમર છે T0 T1, અને કાઉન્ટર તરીકે જ્યારે યુઝ કરવાનું હોય ત્યારે બે પિન પણ અવેલેબલ છે T0 T1 નામના. ચાર એક સિરિયલ પોર્ટ છે, RX TX માટે બે પિન હશે. ચાર ઇનપુટ આઉટપુટ પોર્ટ છે, બધા 8 બીટ વાઇડ છે, એટલે કે 8-8 પિન હશે દરેકમાં. તો 4×8 એટલે કે 32 ઇનપુટ આઉટપુટ પિન્સ આપણને જોવા મળે છે. નામ છે એના પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3. એના સિવાય એની પાસે 6 ઇન્ટરપ્ટના સોર્સિસ છે. ઓકે, તો આ પોઈન્ટ્સ ખાલી થોડા થોડા યાદ રાખવા પડે આપણે. 128 બાઇટ ઓફ રેમ, 4 કિલોબાઇટ ઓફ રોમ, બે ટાઈમર, એક સિરિયલ પોર્ટ, ચાર ઇનપુટ આઉટપુટ પોર્ટ અને 6 ઇન્ટરપ્ટના સોર્સિસ. આના વિશે દરેકે દરેક વિશે આપણે થોડી થોડી ડિટેલમાં જોવાના છે. ઓકે, તો આ માઇક્રો કંટ્રોલર ઇન્ટેલ કંપનીએ ડિઝાઇન કર્યું હતું 1980ની સાલમાં બરાબર. એનું નામ હતું MCS, માઇક્રો પ્રોગ્રામેબલ કમ્પ્યુટર સેટ 51, અથવા તો માઇક્રો કમ્પ્યુટર સિસ્ટમ આપણે એને કહી શકીએ. ત્યાર પછી એટલું પોપ્યુલર થયું એ કે એની ડિમાન્ડ વધવા લાગી, એટલે બીજી બધી જે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે જે બીજા કંટ્રોલર પ્રોસેસર ડિઝાઇન કરતા હતા, એમણે ડિમાન્ડ કરી કે ભાઈ આની ડિઝાઇન અમને તો આપો, આર્કિટેક્ચર આનું અમને તો બતાવો તો અમે પણ યુઝ કરી શકીએ. તો ઇન્ટેલ કંપનીએ બીજા મેન્યુફેક્ચરરને અલાઉ કર્યા કે ભાઈ ઓકે, આ મારું આર્કિટેક્ચર છે, તમે પણ તમારો ડિઝાઇન કરો. તમે ભલે ચાલો 4 કિલોબાઇટની રોમ છે, તમે 8 કિલોબાઇટની બનાવો, 16 કિલોબાઇટની બનાવો, કોઈ પણ બનાવો, પણ આર્કિટેક્ચર આ જ રાખજો અને ફેમિલીનું નામ પણ આ જ રાખજો, જેનાથી પ્રોગ્રામ એક પ્રોસેસરનો કંટ્રોલરનો હોય તો એ બીજા સાથે કમ્પેટેબલ હોય. ઠીક છે, તો આર્કિટેક્ચર સેમ રાખી અને કોડ કમ્પેટેબિલિટી રાખીને તમે ડિઝાઇન કરી શકો અને આ મારું આર્કિટેક્ચર છે. એવી રીતે ઇન્ટેલે બાકીની કંપનીઓને બતાવ્યું અને ઘણી બધી કંપનીઓએ, મોટોરોલા, ફિલિપ્સ, એટમેલ, ઘણી બધી કંપનીઓએ ઇન્ટેલનું આ આર્કિટેક્ચર યુઝ કરીને માઇક્રો કંટ્રોલર્સ બનાવ્યા છે. જનરલી આજે આપણે જે યુઝ કરીએ મોસ્ટલી એટમેલ કંપનીના આપણને વધારે જોવા મળે છે, ફિલિપ્સના પણ જોવા મળે છે, મોટોરોલાના પણ જોવા મળે છે. હવે 8051ની જે ફેમિલી હતી એમાં એનાથી એડવાન્સ વર્ઝન પણ હતા અને એનાથી લોઅર વર્ઝન પણ હતા. તો તેનું જસ્ટ કમ્પેરિઝન છે કે ફેમિલી મેમ્બર્સનું. તો 8031 છે, 8052 છે, 8051 છે. તો 51 થી 52 એડવાન્સ છે, એટલે ખાલી એમાં બધી મોસ્ટલી વસ્તુ ડબલ જોવા મળે. જેવી રીતે 4 કિલોબાઇટની જે રોમ હતી 8051માં તે ડબલ થઈ ગઈ. રેમ જે હતી 128 બાઇટની એને પણ ડબલ કરવામાં આવી. ટાઈમર જે બે હતા એને 3 કરી દેવામાં આવ્યા. ઇનપુટ આઉટપુટ પિન એટલી જ રાખી, કેમ કે ભાઈ પિન તો 40 જ છે ને, વધારે પિન નથી. સિરિયલ પોર્ટ તો એક જ છે, ઇનફ.
અને ઇન્ટરપ્ટ સોર્સિસ જે 6 હતા એ 6 ના 8 કરી દીધા. તો ટૂંકમાં 3-4 વસ્તુઓ એડિશન થઈ, રોમ ડબલ, રેમ ડબલ, ટાઈમર એક વધાર્યો અને ઇન્ટરપ્ટ સોર્સિસ બે વધારી દીધા. જ્યારે એનાથી લોઅર વર્ઝનની વાત કરીએ 8031, તો આ એક એવું કંટ્રોલર છે જેમાં રોમ ઇનબિલ્ટ છે જ નહીં, રોમ બહારથી લગાવવી પડશે. ઓકે, તો 8031 એનાથી લોઅર વર્ઝન આપણે કહી શકીએ. તો બાકીની બધી વસ્તુ તો તમે ધ્યાન આપો તો 8051 જેવી જ છે, સેમ જ છે, પણ ખાલી રોમ મિસિંગ છે. ઠીક છે, તો આપણે કહીએ અને રોમલેસ વર્ઝન ઓફ 8051, રોમલેસ વગર રોમ આપણે એડિશનલ આઈસી લગાવવી પડે. તો આ હતું ફેમિલી કમ્પેરિઝન. જસ્ટ તમે જુઓ તો એટમેલ કંપનીએ આ જ આર્કિટેક્ચર ઉપર, 8051 ના આર્કિટેક્ચર ઉપર આ બધી ફેમિલીના માઇક્રો કંટ્રોલર બનાવેલા છે. જુઓ, એટી એટલે આગળ એટમેલ નામ આવે, સી એટલે સીમોસ ઇન્ડિકેટ કરે. ઠીક, તો આ બધા અલગ અલગ છે, બધા 8051 ફેમિલી પર બેઝ છે, બધા ઇન્ટેલની ડિઝાઇનને કોપી કરીને બનાવે ઓફિશિયલી. તમે જોશો તો દરેકે દરેકમાં રેમ અને રોમ બંનેની સાઇઝ બદલાતી રહે છે. કોઈમાં 16 KB રોમ છે, કોઈમાં 2 MB રેમ છે, 2 KB કોઈમાં રેમ છે. બરાબર, 2048 બાઇટ્સ એટલે 2 KB. પછી રેમ બદલાઈ, કોઈમાં રોમ બદલાઈ. તો ટૂંકમાં અલગ અલગ વર્ઝન પ્રમાણે અલગ અલગ એ લોકોએ ડિઝાઇન કર્યા છે. તો ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે. ઓકે, એમાંનું આપણે જે ખાલી વાત કરવાના છે એ આ જ છે, 4 KB ઓફ રોમ અને 128 BB ઓફ રેમ, ખાલી આની જ વાત કરીએ છીએ. બરાબર, જેમ જેમ વધશે તેમ તેમ એનો સ્ટ્રક્ચર થોડું થોડું બદલાશે, આર્કિટેક્ચર એ જ રહેશે, કોડ કમ્પેટેબિલિટી એ જ રહેશે. હવે જેનેરિક ડિજિટલ કોમ્પ્યુટરનું બ્લોક ડાયાગ્રામ પર થોડી નજર મારીએ. તો જે વસ્તુ ઓલરેડી આપણને ખબર જ છે, એમાં કોઈ એટલું રોકેટ સાયન્સ નથી. તો એક CPU હોય છે આપણી પાસે મેઇન, એના સાથે આપણે રેમ ઇન્ટરફેસ કરીએ, રોમ ઇન્ટરફેસ કરીએ, પ્રિન્ટર કરીએ, ડિસ્ક કરીએ, હાર્ડ ડિસ્ક, પછી મોનિટર હોય અને કીપેડ હોય. આ બધી વસ્તુઓ દરેકે દરેકનું પોતપોતાનું એડ્રેસ હોય છે. જે CPU કોઈને પણ એક્સેસ કરવા માંગે તો CPUને ખબર હોવી જોઈએ કે ભાઈ એનું એડ્રેસ શું છે, તો એને એક્સેસ કરી શકશે. ઠીક છે, જેવી રીતે તમે માર્કેટમાં અથવા તો તમારે કંઈ ખાવાની ઈચ્છા થાય તો તમને એ હોટેલના એડ્રેસ ખબર હોય તો તે પર્ટિક્યુલર એડ્રેસ પર તમે જઈને ત્યાં ખાઈ શકો. એવી જ રીતે અહીંયા રેમ, રોમ, પ્રિન્ટર, ડિસ્ક, મોનિટર, કીબોર્ડ, ડેટા લેવાનો છે, આપવાનો છે, તો એનું એડ્રેસ ખબર હોય તો એ ડેટા તે જગ્યાએ જઈ શકશે. તો તે બધા એડ્રેસ બસથી કનેક્ટેડ છે. એડ્રેસ બસ યુનિડાયરેક્શનલ હોય છે, તમને આગળ પણ જોયું હશે 8051માં યુનિડાયરેક્શનલ એડ્રેસ બસ. એના પછી ડેટાની આપ લે જ્યારે કરીએ આપણે, તો ડેટા જાય પણ અને આવે પણ, એટલે ડેટા બસ પણ હશે. તો ડેટા બસ અહીંયા આગળ ઇન્ડિકેટ કરેલો છે જે બાય ડાયરેક્શનલ છે. ઓકે, તો દરેકે દરેક જગ્યા તમને દેખાશે બાય ડાયરેક્શનલ, એક જગ્યા છોડીને. આ જુઓ, બે બાય ડાયરેક્શનલ છે. આ પ્રિન્ટરમાં તો ડેટા જાય જ છે, એટલે કે 1 ડાયરેક્શનલ ડેટા બસ અહીંયા હશે. રોમમાંથી રીડ ઓનલી મેમરી, ડેટા ખાલી આપણે રીડ કરી શકીએ, એટલે 1 ડાયરેક્શન છે ડેટા બસ અહીંયા. ડિસ્કમાં ડેટા રાઇટ રીડ બંને કરી શકીએ. મોનિટરમાં ડેટા આઉટપુટમાં ખાલી ડિસ્પ્લેમાં મોકલવામાં આવે છે, મોનિટર ડેટા આપતો નથી કંઈ, એટલે અહીંયા 1 ડાયરેક્શન છે. અને કીબોર્ડમાં આપણે ઇનપુટમાં આપીએ છીએ CPUને. બરાબર, CPU કીબોર્ડને કંઈ ઇનપુટ આપતું નથી, એટલે અહીંયા આગળ ડેટાની ડાયરેક્શન આ રીતની બતાવે છે. પણ ટૂંકમાં ડેટા બસ બાય ડાયરેક્શન છે. પછી છે કંટ્રોલ બસ. તો કંટ્રોલ બસ સિગ્નલ જનરેટ કરશે, રીડિંગ કરવાનું છે તમારે કે રાઇટ કરવાનું છે, તો તેના કંટ્રોલ સિગ્નલ્સ અહીંયાથી જનરેટ થશે. ઓકે, તો કોઈ પણ પ્રોસેસ કરવાની હોય તો પહેલાં કંટ્રોલ સિગ્નલ જનરેટ થાય, રીડ કરવાનું કે રાઇટ કરવાનું, એના પહેલાં એડ્રેસ આઇડેન્ટિફાઈ કરવામાં આવે અને પછી ડેટા સેન્ડ કરવામાં આવે. તો જેનેરિક ડિજિટલ કમ્પ્યુટરનું બ્લોક ડાયાગ્રામ કંઈક આવી રીતનું આપણને જોવા મળે. ઓકે, તો આના પછી તો ઘણી બધી વસ્તુઓ છે, સ્ટેપ બાય સ્ટેપ બાકીને આપણે જોઈશું. અટેન્ડન્સ થોડી જોઈ લઈએ આજે આપણે. ઓકે, આપણી પાસે થોડો ટાઈમ છે હજુ, કન્ટિન્યુ રાખીએ. ચાલો, હવે ડિજિટલ કમ્પ્યુટર જે આપણે અત્યારે જોયું કે એક ટાઈપનું મશીન હોય છે જે એક પ્રોગ્રામ લઈ છે અને એના હિસાબે પ્રોસેસિંગ કરીને ડિજિટલ આઉટપુટ પ્રોવાઈડ કરે છે.
ટેકનિકલ ડેફિનેશન આપણે જોવી હોય તો કંઈક આવી છે, ઇટ ઇઝ અ મશીન દેટ ટેક્સ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ કોલ્ડ એઝ પ્રોગ્રામ, પ્રોસેસિસ ઇટ એન્ડ ગિવ્સ ડિજિટલ આઉટપુટ. સીપીયુ એ કમ્પ્યુટરનું બ્રેઇન છે જ્યાં મેઇન પ્રોસેસિંગ થાય છે, જેવી રીતે આપણી પાસે પણ સીપીયુ છે 8051 અથવા તો 8085 ની અંદર. સીપીયુ સ્ટેન્ડ ફોર સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ જ્યારે પણ ડેટાનું મેનિપ્યુલેશન કરે છે ત્યારે એ ડેટા ટેમ્પરરી સ્ટોર કરે છે, જેવી રીતે આપણે એડિશન કરવાની વાત કરી 8085માં, તો એક ડેટા એમાં લઈએ તો બીજો ડેટા બીમાં લઈએ, તો ટેમ્પરરી ડેટા રજિસ્ટરમાં સ્ટોર કરાવીએ અને પછી એનું એડિશન કરીએ અને આન્સર એમાં સ્ટોર થાય, એ બધું આપણે જોયું. તો ટેમ્પરરી ડેટા રજિસ્ટરમાં સ્ટોર કરે છે. ઓકે, તો જ્યારે પણ પ્રોસેસિંગ કરવાનું હોય તો સીપીયુ સ્ટોર્સ ડેટા ટેમ્પરરી ઇન ઇટ્સ રજિસ્ટર્સ એન્ડ પરફોર્મ્સ વોટ એવર ઓપરેશન, એરિથમેટિક હોય કે લોજિકલ ઓપરેશન. અને આ રજિસ્ટરની સાઇઝ 8 બીટ, 16 બીટ, 32 બીટ, 64 બીટ આટલી હોઈ શકે. બરાબર, આપણે જે રજિસ્ટરની વાત કરીએ છીએ બધા એ જનરલી 8-8 બીટના રજિસ્ટર્સ છે. જેનેરિક ડિજિટલ કમ્પ્યુટરમાં યુઝરના એક્સેસ, યુઝર એક્સેસ કરી શકે એના માટે આ બધી વસ્તુઓ લગાવવામાં આવે છે. કીબોર્ડ હોય, પ્રિન્ટર હોય, મોનિટર હોય. અને કીબોર્ડ ઇનપુટ છે, પ્રિન્ટર આઉટપુટ છે, મોનિટર આઉટપુટ છે. જ્યારે રેમ, રોમ, ડિસ્ક વગેરે મેમરી ડિવાઇસ તરીકે એના સાથે ઇન્ટરફેસ કરવામાં આવે છે. અને આ બધી વસ્તુઓ ગ્રુપ ઓફ વાયરથી, ગ્રુપ ઓફ વાયર જેને આપણે નામ આપીએ છીએ બસ. બસનો અહીંયા ટેકનિકલ મિનિંગ થાય છે ગ્રુપ ઓફ વાયર્સ અથવા તો સ્ટ્રીપ ઓફ વાયર્સ. તો આ ડેટા બસ, એડ્રેસ બસ અને કંટ્રોલ બસ, આ ત્રણે ત્રણ બસથી આ બધા ડિવાઇસીસ એકબીજા સાથે કનેક્ટેડ છે. ઠીક છે, તો ત્રણ બસ છે. અને બસનું જ કામ છે ઇન્ફોર્મેશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપ લે કરાવડાવવાનું. ઇટ કેરીઝ ઇન્ફોર્મેશન ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, ઇનપુટથી આઉટપુટ તરફ લઈ જવાનું, ઇનપુટથી સીપીયુ તરફ લઈ જવાનું, અથવા તો સીપીયુથી આઉટપુટ તરફ લઈ. ટૂંકમાં ડેટાનો વ્યાપાર જે કરવાનો છે, ડેટા કંઈ પણ હોઈ શકે, ડેટા એડ્રેસ પણ હોઈ શકે, ડેટા ડેટા પણ હોઈ શકે, ડેટા કંટ્રોલ સિગ્નલ પણ હોઈ શકે. ટૂંકમાં બસથી આ ડેટાને આપ લે થાય છે. અને બસનું કેટેગરાઇઝેશન આ રીતે થાય છે, એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ. હવે એડ્રેસ બસ વિશે થોડી વાત કરી લઈએ આપણે. ઓલરેડી તમને ખ્યાલ હશે પણ થોડું જોઈ લઈએ. તો કોઈ પણ ડિવાઇસ એનું આઈડેન્ટિફિકેશન માટે એ રેકોગ્નાઇઝ થઈ શકે સીપીયુ દ્વારા કે ભાઈ આ ક્યાં છે, તો તેના માટે એના પાસે એડ્રેસ હોવું જરૂરી છે. દરેકે દરેક ડિવાઇસને એનું ઇન્ડિવિજ્યુઅલ યુનિક એડ્રેસ હોય તો જ એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જો એક એડ્રેસ બે ડિવાઇસને આપવામાં આવે તો બંને જગ્યાએ સેમ વસ્તુ જતી રહે. ઓકે, જે આપણે અલગ જગ્યાએ મોકલવા માંગતા હતા પણ એડ્રેસ જો ના હોય તો ત્યાં ડેટા જઈ જ નહીં શકે. આ તો ઓટોમેટિક સિસ્ટમ છે બધી, એટલે દરેકે દરેક જગ્યાએ એડ્રેસ જરૂરી છે. એ ભલે મેમરી હોય કે પછી ઇનપુટ આઉટપુટ હોય. મેમરી હોય તો મેમરીના દરેકે દરેક બાઇટને, દરેકે દરેક બાઇટને 128 બાઇટ અલગથી આપણે લગાવી હોય તો એ દરેકે દરેક 128 બાઇટને મેમરી લોકેશન આપવું કમ્પલસરી. અને એ મેમરી લોકેશન એટલે કે એનું એડ્રેસ, મેમરી લોકેશન દરેકનો એડ્રેસ હોય છે. ઈચ ડિવાઇસ ગેટ્સ યુનિક એડ્રેસ, અલગ હોવું જ જરૂરી છે. તો સીપીયુ એડ્રેસ જનરેટ કરીને એને એડ્રેસ બસ પર મૂકશે અને એડ્રેસ બસ ફાઇનલી એ એડ્રેસ બસના ડેટા દ્વારા જે પણ ડિવાઇસ હશે એને આઈડેન્ટિફાઈ કરવાનું કામ કરશે. હવે તમને એટલું ખ્યાલ હશે કે જેટલું એડ્રેસ બીટ્સની સંખ્યા વધારે એટલા નંબર ઓફ ડિવાઇસીસ આપણે વધારે લગાવી શકશે. ઓકે, જેટલા એડ્રેસ બીટ્સની સંખ્યા વધારે એટલા નંબર ઓફ એડ્રેસીસ આપણે જનરેટ કરી શકીએ. તો એ જનરલી ડિસાઈડ થાય છે 2 પાવર x આ ઇક્વેશનથી, જ્યાં x ઇઝ નંબર ઓફ એડ્રેસ લાઇન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાવર એડ્રેસ લાઇન્સ, નંબર ઓફ એડ્રેસ લાઇન્સ. તો સિમ્પલ તમે જોઈ શકીએ કે ભાઈ બે એડ્રેસ લાઇન જો તમારી પાસે અવેલેબલ હોય, નામ આપીએ ધારો કે A0 ને A1, તો સિમ્પલ તમારી પાસે ચાર જ વેલ્યુ અવેલેબલ થાય, 0001, 10 અને 11, એટલે કે ચાર એડ્રેસ તમે જનરેટ કરી શકો. તો ઇન શોર્ટ તમે જુઓ તો 2 પાવર 2 ઇઝ ઇક્વલ ટુ 4, આ રીતે થયું ને.
તો બે જનરલી ઇન્ડિકેટ કરે છે કે બાઇનરીમાં બે સિમ્બોલ છે, ટુ ઇન્ડિકેટ્સ બાઇનરીના બે સિમ્બોલ, અને ઉપરના બે ઇન્ડિકેટ કરે છે કે નંબર ઓફ એડ્રેસ લાઇન્સ. ઓકે, જો તમારે ડેસિમલમાં હોય તો ડેસિમલમાં એ રીતે થોડા વધી જશે, કેમ કે 10 સિમ્બોલ છે તો 10 પાવર થઈ જાય ત્યાં. તો બે એડ્રેસ લાઇન હતી તો ચાર એડ્રેસ બનાવી શક્યા. તમે તમારી પાસે જો ત્રણ એડ્રેસ લાઇન હોય A0, A1, A2, તો તમે એ રીતે ભાઈ 000 થી લઈને 111 ટોટલ 8 એડ્રેસ બનાવી શકો, એટલે કે 2 પાવર 3, એટલે કે 8 ડિવાઇસને એડ્રેસ આપી શકશો. તો માઇક્રો કંટ્રોલર પાસે તો 16 એડ્રેસ બીટ છે, એટલે તમે જોયું હશે કે 2 પાવર 16 આટલી બધી એડ્રેસ લાઇન તમે જનરેટ કરી શકો છો. અને 65536 ટોટલ આટલા બધા એડ્રેસ, અથવા તો તમે કહી શકો 64 કિલોબાઇટ્સ, અને આટલા યુનિક એડ્રેસ તમે જનરેટ કરી શકો વિથ 16 બીટ્સ ઓફ એડ્રેસ લાઇન્સ. જેટલી એડ્રેસ લાઇન વધારે એટલા નંબર ઓફ એડ્રેસ વધારે, નંબર ઓફ એડ્રેસ વધારે એટલે એટલી વસ્તુને તમે અલગ અલગ એડ્રેસ આપી શકો છો. ઠીક છે, અને તમને ખ્યાલ છે એડ્રેસ બસ ઇઝ યુનિડાયરેક્શનલ. તો આટલી વસ્તુ આપણે અહીંયા આગળ આપણો આજનો લેક્ચર ટર્મિનેટ કરીએ છીએ. તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી પૂછી શકો, હિચકિચાવવાનું નથી.